હેલો ગાઈસ, માય સેલ્ફ ડૉક્ટર રિયા સોદાગર. આજનો હું આ વિડીયો આ સમયગાળામાં પેનિક થતાં કેવી રીતે અટકવું તેના વિશે બનાવી રહ્યો છું. હવે આજકાલ આપણે બધી જગ્યાએ ન્યૂઝ જોઈએ છીએ, ન્યૂઝ પેપરમાં, ટીવીમાં, વોટ્સએપમાં વગેરે સોર્સિસ દ્વારા આપણને ખબર પડે છે કોરોનાના આટલા કહેર, કોરોનાથી સંક્રમિત લોકો, કોરોનાથી આટલાના મોત વગેરે વગેરે. તો આના કારણે ઘણા લોકો પેનિક થઈ જતા હોય છે, ઘણા લોકોને એન્ઝાયટી અટેક્સ આવતા હોય છે. તો મિત્ર, આપણે જ્યારે પણ નેગેટિવ વિચાર કરતા હોઈએ છીએ ત્યારે આપણે નેગેટિવ ઓરા ક્રિએટ કરીએ છીએ. આના કારણે આપણે નેગેટિવિટીને જ અટ્રેક્ટ કરતા હોઈએ છીએ. હવે આપણે શું કરવાનું છે? તો આ નેગેટિવ થોટ્સને આપણે પોઝિટિવ થોટમાં કન્વર્ટ કરવાના છે. હવે તમે વિચારશો કે કેવી રીતે કરશો? તો આપણા વિચારને મોડિફાઈડ કરવાની શક્તિ આપણામાં જ છે. બીકોઝ વી કેન નોટ ઓલવેઝ કંટ્રોલ ધ થિંગ્સ વિચ ગોઝ ઓન આઉટસાઇડ, બટ વી કેન ઓલવેઝ કંટ્રોલ ધ થિંગ્સ વિચ ગોઝ ઓન ઇનસાઇડ. આપણી અંદર જે વિચાર છે એ વિચારને મોડિફાઈડ કરવાની શક્તિ ફક્ત આપણામાં જ છે. પણ એના માટે એઝ સપોર્ટ યુ કેન ડુ અ મેડિટેશન. બીકોઝ વી કેન નોટ ગો આઉટસાઇડ, સો વી શુડ ગો ઇનસાઇડ એન્ડ વી કેન ડુ અ મેડિટેશન. હવે જ્યારે મેડિટેશનનો શબ્દ જ્યારે આવે છે ત્યારે બધાને એક જ કન્સેપ્ટ હોય છે, રિલિજિયસ બિલીફ. પણ સાયન્ટિફિકલી પણ એ પ્રૂવ થયું છે કે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી વગેરેના ઘણા બધા પેશન્ટ્સ મેડિટેશનથી ઇમ્પ્રૂવ થયા છે. હું એમ જ નહીં કહું કે તમે 100% મેડિટેશન પર જ નિર્ભર છો. મેડિટેશનની સાથે પર્સનલ હાઇજીન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એની સાથે તમે વારંવાર હેન્ડ વોશ કરો, આંખ નાક કે મોઢાને હાથ ન અડાવો, આ સિવાય બહાર જાઓ ત્યારે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, આ બધું ઇમ્પોર્ટન્ટ છે જ. પણ સાથે એઝ સપોર્ટિવ થેરાપી યુ કેન ડુ મેડિટેશન. સો વિથ ધ ડ્યુ રિસ્પેક્ટ ઓફ અવર પીએમ, વી શુડ ઓલ્સો રિસ્પેક્ટ ધ લોકડાઉન. સો સ્ટે સેફ એન્ડ સ્ટે હોમ.